સૌરાષ્ટ્ર ન્યૂઝમાં હું નિરાલી વ્યાસ આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈએ આજની હેડલાઇન્સ. જૂનાગઢ પત્રકારો પર થયેલા લાઠીકાંડ કૌભાંડમાં પીએસઆઈ સહિત બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ. ટ્રાફિક પોલીસ દ્વારા ગઈકાલે હેમુગઢવી હોલ ખાતે ઓપન હાઉસ કાર્યક્રમ યોજાઈ ગયો. રાજકોટના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા કલેક્ટરને આવેદન અપાયું. હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તારથી. માળિયાહાટ ઇનામાં પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત હરિનામ સંત કીર્તન મંદિર ખાતે પ્રેમ પરિવાર દ્વારા 9 દિવસની અખંડ રામધૂન યોજવામાં આવી હતી, જેની પૂર્ણાહુતિ 9 દિવસ બાદ કરવામાં આવી હતી. અને આ રામધૂનમાં દરરોજ બપોરે 4 થી 7 બહેનોએ પણ ધૂનની રમઝટ બોલાવી દીધી હતી. અંદાજે 500 ભક્તોએ પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદનો લાભ લીધો હતો. અહેવાલ મહેસાણાવા માળિયાહાટીના. માળિયાહાટીના પ્રજાપતિ નાથાભાઈ કંસારા, આપણે સહકીર્તન મંદિર માળિયાહાટીના મુકામે 9 દિવસની અખંડ ધૂમનું આયોજન કરેલું. એની અંદર જૂનાગઢ જિલ્લાના તમામ કાર્યકરો, ધૂન મંડળીઓ અને એની અંદર 18 ધૂન મંડળી વાળાએ જે લાભ આપ્યો અને પૂર્ણાવતી આજે થયેલ, એની અંદર લગભગ 400 માણસની અંદર રસોડું કરવામાં આવેલું અને એનો મહાપ્રસાદ બહેનોએ અને ભાઈઓએ લીધેલો અને 3 થી 7 વાગ્યા સુધી બહેનોએ અખંડ ધૂનનો રમઝટ બોલાવી અને આનંદ માણેલો. તો વિશેષ નહીં કહેતા આપણા સર્વે ગામનો સહકારથી આ ધૂનનું એક આયોજન કરેલું અને સર્વ જ્ઞાતિએ અમને સાથ અને સહકાર આપ્યો. આપણું મંદિર છે, એ કયું મંદિર છે અને ધૂન ક્યાં, ધૂન કેની હતી? ધૂન શ્રી રામ, જય રામ, જય જય રામ અને પ્રેમ ભિક્ષુજી મહારાજ. કેટલા દિવસની ધૂન હતી? ધૂન 9 દિવસનું આયોજન કરેલું. આજે પૂર્ણાહુતિ થઈ? આજે પૂર્ણાહુતિ થઈ.